गुड मॉर्निंग, जय श्री कृष्ण वाला विद्यार्थी मित्रों। हवे आपणे ट्रेड डिस्काउंट, कैश डिस्काउंट, पहला आपणे अलग अलग जोई गया। ट्रेड डिस्काउंट जोयुं, कैश डिस्काउंट जोयुं, पछी बंने डिस्काउंट ने साथे भेगा कर्या। हवे डिस्काउंट नो एकदम लास्ट स्टेप के एमां हाफ ट्रांजेक्शन, एटले के ट्रांजेक्शन नो अमुक पार्ट जे होय ए कैश होय ने अमुक क्रेडिट होय, बराबर। तो एमां केवी रीते, तो જેટલું આપણે કેશ ડિસ્કાઉન્ટ, એટલે જ્યારે આપણે કેશ પેમેન્ટ કરીએ તેના પર જ કેશ ડિસ્કાઉન્ટ આપવાનું હોય, એટલે ફૂલ પેમેન્ટ આપણે કેશમાં કરી દઈએ તો ફૂલ અમાઉન્ટ પર ડિસ્કાઉન્ટ આવશે, હાફ અમાઉન્ટ આપણે પે કરીએ તો એના પર ડિસ્કાઉન્ટ આવશે। ફોર એક્ઝામ્પલ, મારો ટ્યુશન ક્લાસ છે, બરાબર છે, તો એની મારી ફી 5000 રૂપિયા હોય, તો હું દર વર્ષે દરેક સ્ટુડન્ટને ઓપ્શન આપું છું કે યુ હેવ ટુ પે ઇન ઇન્સ્ટોલમેન્ટ ઓર હોલ અમાઉન્ટ પેઇડ વન ટાઈમ, એટલે બધી અમાઉન્ટ એક જ ટાઈમે આપી દો, કા પછી ઇન્સ્ટોલમેન્ટમાં આપો। ઇન્સ્ટોલમેન્ટમાં આપો તો 10 ઇન્સ્ટોલમેન્ટ હોય તો એવરી મંથ 500 એ રીતના ડિપોઝિટ કરવાનો હોય, તો 10th મંથની અંદર 5000 મને મળી જશે। સેકન્ડ ઓપ્શન, બધી જ અમાઉન્ટ એક જ ટાઈમે આપી દઉં યર સ્ટાર્ટ થાય ત્યારે, અને જો સાથે આપી દેશો તો હું 200 રૂપિયા ડિસ્કાઉન્ટ આપીશ, એટલે 4800 તમારે આપવાના રહેશે। હવે માની લો કે કોઈ સ્ટુડન્ટ મને ફૂલ પેમેન્ટ આપી દેશે, તો મારે ફૂલ ફી માટે કેટલા લેવાના, 4800, 4800 રૂપિયા લઈ લઈશ, એટલે એનું ફી આખી આવી જાય। પણ કોઈ સ્ટુડન્ટ એવો હોય કે વન ટાઈમ મને 6 મંથ એટલે હાફ યરની ફી આપી દે, બરાબર છે, તો મારે કેટલું ડિસ્કાઉન્ટ આપવાનું, હાફ અમાઉન્ટ એટલે 2500 પર કેટલું ડિસ્કાઉન્ટ આપવાનું, 100 રૂપિયા, ફૂલ અમાઉન્ટ પર 200, હાફ અમાઉન્ટ પર હાફ ડિસ્કાઉન્ટ, બરાબર। તો એ રીતે, તો આ જે એક્ઝામ્પલ છે એને હવે આમાં એપ્લાય કરવાનું છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ બધા ટ્રાન્ઝેક્શનો, આ ટ્રાન્ઝેક્શનો જે છે એ ટ્રેડ ડિસ્કાઉન્ટ, કેશ ડિસ્કાઉન્ટ એકદમ એક્સ્ટ્રીમ પોઈન્ટ છે, આનાથી વધારે કંઈ નહીં આવે। બીજું, આ બધા જે ટ્રાન્ઝેક્શનો છે એ બધા એમબીએની અંદર પણ આવશે, એટલે એનું પણ પ્રિપેરેશન તમને અહીંયાથી થઈ જાય છે। નાવ ઓવર ટુ યુ, એટલે હવે તમે કેટલો વિડીયો તમે જોશો તો તમને આવડશે, પણ વિડીયો નહીં જોશો તો તમને નહીં આવડશે। વિડીયો જોશો તો તમને કોઈ ક્વેરી હશે તો તમે એને અમને પૂછીને સોલ્વ કરી શકો, પણ વિડીયો જ નહીં જોશો તો તેનો તો કોઈ ઓપ્શન છે જ નથી। ઓકે, એક્સરસાઇઝ નંબર 4.6, ક્વેશ્ચન નંબર 5, પાસ જર્નલ એન્ટ્રીઝ ફોર ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન, ગુડ્સ ઓફ રૂપીઝ 20,000 સોલ્ડ ટુ મીરા એટ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ એન્ડ 10% કેશ ડિસ્કાઉન્ટ, હાફ અમાઉન્ટ રિસીવડ ઇન કેશ। ટ્રેડ ડિસ્કાઉન્ટ અને કેશ ડિસ્કાઉન્ટ આપણે સાઇડ કરીએ, પછી ટ્રાન્ઝેક્શન જોઈએ। ગુડ્સ ઓફ રૂપીઝ 20,000 સોલ્ડ ટુ મીરા, હાફ અમાઉન્ટ રિસીવડ ઇન કેશ। આ ટ્રાન્ઝેક્શન તો આપણે આગળ કરી ગયા હતા અને એક્ઝામમાં પણ તમને પૂછ્યું હતું, તો આપણે આટલા ટ્રાન્ઝેક્શન આટલી જ છે એની ઇફેક્ટ બનાવી દઈએ। ફર્સ્ટ, ગુડ સોલ્ડ, સો ગુડ્સ આઉટ ફ્રોમ બિઝનેસ, સો ફર્સ્ટ ઇફેક્ટ ઇન સેલ્સ એકાઉન્ટ, હાફ અમાઉન્ટ રિસીવડ ઇન કેશ, એટલે હાફ અમાઉન્ટ રિસીવ થઈ કેશ એકાઉન્ટ, અને હાફ અમાઉન્ટ જે છે રિમેનિંગ હાફ અમાઉન્ટ એનું કઈ નથી એટલે રિસીવેબલ થશે, રિસીવેબલ ફ્રોમ મીરા, મીરા એકાઉન્ટ। ઓકે, હવે આપણે ટ્રેડ ડિસ્કાઉન્ટ, ટ્રેડ ડિસ્કાઉન્ટ ડેબિટ ક્રેડિટ નહીં થશે, એ અમાઉન્ટ જે છે સેલ્સ અમાઉન્ટ એની અંદરથી ડિડક્શન થશે, ટ્રેડ ડિસ્કાઉન્ટ 10% 2000 એટલે 18000, આફ્ટર ડિડક્શન ટ્રેડ ડિસ્કાઉન્ટ સેલ્સ અમાઉન્ટ 18000, ટ્રેડ ડિસ્કાઉન્ટ ડિડક્શન થયા પછીની જે અમાઉન્ટ હોય એ સેલ્સ અમાઉન્ટ, બાય કરેલું હોય તો પરચેસ અમાઉન્ટ। હવે આ પતી ગયું, હવે કેશ ડિસ્કાઉન્ટ, કેશ ડિસ્કાઉન્ટ ડેબિટ ક્રેડિટ થશે, પણ ક્યારે, કેશ બેંક એકાઉન્ટ ઇફેક્ટેડ હશે ત્યારે, કેશ એકાઉન્ટ ઇફેક્ટેડ છે એટલે બેંક એકાઉન્ટ ઇફેક્ટેડ આવશે, સોરી ડિસ્કાઉન્ટ એકાઉન્ટ। ઓકે, ડિસ્કાઉન્ટ, હવે ડિસ્કાઉન્ટ શાના પર અપાશે, કેશ પેમેન્ટ જે થાય એના પર, તો 18000 નું બિલ છે પણ ટોટલ અમાઉન્ટ નું પેમેન્ટ નથી થતું, હાફ અમાઉન્ટ એટલે હાફ અમાઉન્ટ પર ડિડક્શન થશે, હાફ અમાઉન્ટ મીન્સ 9000 એટલે આ પેમેન્ટ થશે કેશ, એટલે એના પર કેશ ડિસ્કાઉન્ટ ગણાશે 10% ઇઝ ઇક્વલ ટુ 9000 ડિસ્કાઉન્ટ અમાઉન્ટ
8100 cash and receivable amount 9000 from Mira. Sales real account and cash out, so credit. Mira personal account and receivable, so debit. Cash real account, cash interseller debit. Cash account debit, so discount account also debit. Okay. Or journal any આ રીતે લખાશે ડેબિટ મિરર અકાઉન્ટ ડેબિટ બાય 9000 કેશ અકાઉન્ટ ડેબિટેડ બાય 8100 ડિસ્કાઉન્ટ અકાઉન્ટ debited by 900 to sales account credited by 18000. હવે આ રીતના જર્નલ લખીને ચેક કરી દઉં, ટોટલ અમાઉન્ટ ક્રેડિટ 18000 થયા, આ બધાનો ટોટલ 18000 થઈ જવો જોઈએ. બરાબર, તમને ઇન્સ્ટ્રક્શન આપી છે એ પ્રમાણે આ બધું આ રીતે જ લખવાનું છે, અને પછી આ બધા ટ્રાન્ઝેક્શન થઈ ગયા પછી નીચે એની જર્નલ લખવાની છે કોલમ બનાવીને. નેક્સ્ટ, ગુડ્સ ઓફ રૂપીસ 10000 સોલ્ડ ટુ રાધા એટ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ એન્ડ 10% કેશ ડિસ્કાઉન્ટ, 50% અમાઉન્ટ રિસીવ બાય ચેક. ટ્રેડ ડિસ્કાઉન્ટ કેશ ડિસ્કાઉન્ટ આપણે સાઇડ કરી દઈએ, પછી ટ્રાન્ઝેક્શન જોઈએ. ગુડ્સ ઓફ રૂપીસ 10000 સોલ્ડ ટુ રાધા, 50% અમાઉન્ટ રિસીવ બાય ચેક. તો આની ઇફેક્ટ આપણે બનાવી દઈએ. ફર્સ્ટ, ગુડ્સ આઉટ ફ્રોમ બિઝનેસ, સો ફર્સ્ટ ઇફેક્ટ ઇન સેલ્સ અકાઉન્ટ, હાફ અમાઉન્ટ રિસીવ બાય ચેક, સો સેકન્ડ ઇફેક્ટ ચેક ઓબ્લિક ચેક જો રિસીવ કરેલો છે, બીજા કોઈ દિવસે ડિપોઝિટ નથી થતો, એટલે સેમ ડે ડિપોઝિટ થશે બેંક અકાઉન્ટ. એન્ડ રાધાસ ટ્રેડ ડિસ્કાઉન્ટ ડેબિટ ક્રેડિટ નહીં થશે, એ શું થશે, ડિડક્શન થશે 1000, 9000, sales amount 9000. બેંક અકાઉન્ટ ઇફેક્ટેડ છે એટલે ડિસ્કાઉન્ટ અકાઉન્ટ આવશે, ડિસ્કાઉન્ટ 10%. ડિસ્કાઉન્ટ કેશ ડિસ્કાઉન્ટ છે એટલે કેશ પેમેન્ટ થાય એના પર જ. અત્યાર સુધી જે આપણે બધા ટ્રાન્ઝેક્શન જોયા તો એમાં આફ્ટર ટ્રેડ ડિસ્કાઉન્ટ જેટલી અમાઉન્ટ હોય એટલી બધી જ આપણે પેઇડ કરી લેતા હતા કે રિસીવ કરી લેતા હતા, એટલે ટોટલ અમાઉન્ટ દ્વારા ડિસ્કાઉન્ટ કેલ્ક્યુલેટ થતો હતો. પણ આમાં શું થાય છે, 50% અમાઉન્ટ એટલે હાફ અમાઉન્ટ પેઇડ ઇન કેશ ઓર કેશ ટ્રાન્ઝેક્શન મીન્સ 4500, એટલે આટલું જ પેમેન્ટ કેશ થાય છે, તેના પર કેશ ડિસ્કાઉન્ટ 450, 4050, 4050, and 4500. Sales real account goods out, so sales account credit, personal account receivable, so debit, bank account also debit, discount account debit. જનરલ લખીને ચેક કરી લેવાનું, એટલે કોઈ અમાઉન્ટમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એ ખબર પડી જાય, જેટલા ક્રેડિટ થાય એટલા ડેબિટ થઈ જવાથી. ગુડ્સ ઓફ રૂપીસ 40000 સોલ્ડ ટુ આમિર એટ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ એન્ડ 5% કેશ ડિસ્કાઉન્ટ, 60% અમાઉન્ટ રિસીવ ઇન કેશ. સો ગુડ્સ ઓફ રૂપીસ 40000 સોલ્ડ ટુ આમિર, 60% અમાઉન્ટ રિસીવ ઇન કેશ, એટલે આની ઇફેક્ટ આપણે બનાવી દઈએ. First effect in sales account. Second effect, 60% amount received in cash. Cash account. Remaining 40% amount receivable from Amir. Okay. Trade discount, debit credit nahi thase. Sales amount ni andar thi deduction thase.
60% अमाउंट रिसीव्ड इन कैश, 60% अमाउंट। कैश डिस्काउंट डेबिट क्रेडिट नहीं थसे, सॉरी डेबिट क्रेडिट थसे पर क्या कैश बैंक अकाउंट इफेक्टेड हसे त्यारे डिस्काउंट अकाउंट डिस्काउंट के जितने अमाउंट कैश हो 60% अमाउंट 36,000 इनटू 16% रिमेनिंग अमाउंट 4,400 आटली कैश अपने रिसीव करी है तो एना पर कैश डिस्काउंट अपने प्रोविजन थे कैश डिस्काउंट 5% 1080 20,500 नेक्स्ट परचेज गुड्स ऑफ रुपीज 30,000 एट 10% ट्रेड डिस्काउंट एंड 10% कैश डिस्काउंट फ्रॉम रही हाफ अमाउंट पेड बाय कैश तो आप जो ये परचेज गुड्स ऑफ रुपीज 30,000 फ्रॉम रही हाफ अमाउंट पेड बाय कैश तो आप अगला ट्रांजेक्शन इफेक्ट बनाई दी है परचेज सो फर्स्ट इफेक्ट इन परचेज अकाउंट सेकंड इफेक्ट पेड इन कैश कैश अकाउंट एंड ओके फर्स्ट ट्रेड डिस्काउंट डेबिट क्रेडिट नहीं थे परचेज अमाउंट की अंदर थी डिडक्शन थे 3,000 27,000 कैश डिस्काउंट डेबिट क्रेडिट थे पर क्या कैश बैंक अकाउंट इफेक्टेड हे क्या कैश अकाउंट इफेक्टेड है डिस्काउंट अकाउंट इफेक्टेड थे डिस्काउंट कैश डिस्काउंट એટલે કેશ પેમેન્ટ થાય એના પર કેશ પેમેન્ટ ટોટલ નથી થતું હાફ થતું છે એટલે હાફ એટલે 13,500 રિમેનિંગ 13,500 પેએબલ 13,500 માઇનસ કેશ ડિસ્કાઉન્ટ 10% 1,350 12,150 and 13,500. Real account and goods in, so debit, receivable, so credit, goods of rupees 20,000 purchased from Madhav at 10%. Trade discount and 5% cash discount. 50% amount paid by chair. First effect in purchase account. 50% amount paid by check. Check oblique bank account. And last payable amount to Mahadev. Trade discount, debit credit नहीं था सर, एक purchase amount से नहीं अंदर से deduction था सर, 10% 2,000, 18,000. कैश डिस्काउंट डेबिट क्रेडिट हे पर क्या बैंक अकाउंट के कैश अकाउंट इफेक्टेड हे तरह छे एटले अहीं डिस्काउंट अकाउंट आवशे डिस्काउंट
सनापरा पास पेड अमाउंट पर पेड अमाउंट कितनी है तो 50% એટલે આમાંથી 50% अमाउंट पेड છે 9000 કેશ ડિસ્કાઉન્ટ આમાં કરો તો ભી વાંધો નહીં બંનેમાં અમાઉન્ટ સેમ જ આવશે 8100 900 8100 and 9000 Real account goods in so debit payable so credit payable credit discount account also બરાબર હવે આ ટ્રાન્ઝેક્શન કર્યા પછી આ જાતે કરવાનું છે બરાબર બીજું વારે વારે રોજ કહીએ છીએ અને ખરેખર કહેવું પડે બહુ દુઃખની વાત છે કાલે પણ ઘણા બધા વિડીયો ન જોયા હતા ન જોવું તો કોઈનું કંઈ પણ બગડી નથી જવાનું સ્કૂલનું કંઈ નથી બગડવાનું અમારું કંઈ નથી બગડવાનું અમારું કામ તમને લિંક મોકલાવીએ તેની સાથે સ્કૂલ પર પણ એક લિંક મોકલાવીએ છીએ એટલે સ્કૂલને પણ ખબર છે કે અમે કામ કરીએ છીએ બરાબર બીજું સ્કૂલ લોન લે તમે લોન લેવ ન લેવ કોઈ લેવા દેવા નથી અમે જે ઈશ્વરને માનીને કામ કરીએ છીએ ઈશ્વર લોન લે છે એટલે બહુ થાય છે ફાઇનલી લોસ એ તમને થશે જો તમે આને સમયસર જોશો નહીં એનો રિપ્લાય નહીં કરશો તો લોસ તમને જશે સ્કૂલ ચાલુ થશે તમે મને કહેશો કે પર્ટિક્યુલર આ ટ્રાન્ઝેક્શન છે નથી આવડતું તો એ ટ્રાન્ઝેક્શન હું તમને સોલ્વ કરાવીશ પણ એના મૂળ સુધી તમને લઈ જવા માટે તમારે બધો વિડીયો જોયેલા હોવા જોઈએ કારણ કે એટલો બધો સમય પાછો નથી હોતો કે પાછો સિલેબસ આખો બધો કરી શકીએ વારંવાર આ બધું કહેવાનું ન હોય તમને જ ખબર પડવી જોઈએ કે બે દિવસ પરમ દિવસે મીટિંગ માટે સ્કૂલ પર આવ્યા હતા ત્યારે જોયું હતું કે ઘણા બધા પેરેન્ટ્સો ફી ભરવા માટે આવતા હતા તો એમના ફેસ જોઈને આપણને સામે જોઈ નહીં શકીએ આપણે કે કેટલી આ પેરેન્ટ્સ તકલીફોમાંથી કેટલી બધી રિક્વેસ્ટ કરતા હતા કે આટલા અપાશે આમ થશે તેમ થશે કેટલો વાલીને પેરેન્ટ્સને કેટલા બધાના પ્રકારના પ્રોબ્લેમો હતા એ બધા પ્રોબ્લેમો ત્યાં આવીને શેર કરતા હતા તો એ કદાચ તમને નહીં ખબર પડતી હોય કે તમને તમારા પેરેન્ટ્સ ખબર નહીં પડવા દેતા હોય કે ચાલ મારું છોકરોને ખોટું ટેન્શન આવે કે ખોટા પ્રોબ્લેમ થાય અને એ રીતે એ કેવી હાલતોમાં ત્યાં આવતા હોય તો આ બધી વસ્તુઓ એ ફેસ કરતા હોય કોના માટે તો કે તમારા માટે તમે એને એટલીસ્ટ 100માંથી 100 માર્ક નહીં આપી શકો તો કંઈ નહીં પણ એટલીસ્ટ એને રોજે રોજ એટલું જ આપી શકો કે પપ્પા ડોન્ટ વરી તમે ફી ભરી છે અમે અમારી રીતે રોજ પ્રયત્ન કરીએ છીએ પછી રિઝલ્ટ જે આવશે તે આપણે જોઈ લેશું પણ અત્યારે તમારા પૈસા પાણીમાં નથી જતા એનું અમે તમને ખાતરી કરાવીએ છીએ આટલું આપણે આપણા પેરેન્ટ્સને આપી શકીએ બરાબર ને લાસ્ટ ટાઈમ પણ મેં કીધું હતું કે કોઈ બર્થડે ગિફ્ટ કે પપ્પા કે મમ્મીની બર્થડે આવે તો ફેસબુક પર કે સ્ટોરીમાં કે વોટ્સઅપ પર નહીં મૂકશો તો ચાલશે પણ ખાલી આટલું આપશો ને તો એ બહુ ખુશ થઈ જશે અને ખરેખર એને એવું થશે કે ચાલો કોઈ વાંધો નહીં ગમે તે પ્રોબ્લેમ ફેસ કરીને ફી ભરી છે પણ એ એરે નથી જતી એનું રિઝલ્ટ મળે જ છે તો આટલું તમે કરી શકો બરાબર પછી આફ્ટરઓલ યુ બોથ આર મેચ્યોર તમે બધા જ મેચ્યોર છે બરાબર છે એટલે ડિસિઝન તમારે લેવાનું છે બરાબર છે બાકી અમે તમારા પેરેન્ટ્સ ફી ભરી છૂટશે અમે તમે જે સવાલ કરશો એના જવાબ આપી છૂટશું બરાબર છે ફાઇનલી જે કંઈ પણ કમાશો જે કંઈ પણ ગુમાવશો એ બધું તમારા હાથે જ જશે તમારા ખોળે જ આવશે એટલે એ તમારે વિચારવાનું બીજી વસ્તુ કે આજે હું 3 વાગ્યા પછી થોડા 10-15 ટ્રાન્ઝેક્શનો આને આપીશ એ ટ્રાન્ઝેક્શનો તમારે કરવાના છે બીજું હું આવતીકાલે સોલ્યુશન મોકલાવીશ અને આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધીમાં વિથ પેરેન્ટ સિગ્નેચર એ તમારે સોલ્યુશન ચેક કરીને મને કમ્પલસરી મોકલાવવાનું રહેશે બરાબર છે બહુ દુઃખની સાથે હું કહું છું કે કમ્પલસરી વર્ડ કેમ યુઝ કરવો પડે જો તમે મોકલી જ આપતા હોય તો આવો કમ્પલસરી વર્ડ યુઝ કરવો નહીં પડે પણ મારે કમ્પલસરી વર્ડ એટલા માટે યુઝ કરવો પડે છે કે કારણ કે તમે વિડીયો જોતા નથી
એટલે કમ્પલસરી મને મળવું જોઈએ, નહીં મળશે તો હું મારી પાસે પેરેન્ટ્સના સ્કૂલમાંથી મેં ડેટા મંગાવેલા છે, બધાના પર્સનલ નંબર છે જ મારી પાસે, તો મારે ફોન કરીને જાણ ન કરવી પડે, બરાબર છે? એનું ખાસ કાળજી રાખજો, કારણ કે હું ફોન કરીશ તો એ જે ફી ભરી ગયેલા છે તેને બહુ દુઃખ થશે, બરાબર છે? એટલે તમને લેવા દેવા હોય કે ન હોય, બરાબર છે, પણ મારે એટલી કાળજી રાખવી છે, કાલે સુધીમાં મને એ કમ્પ્લીટ મળવું જોઈએ. અને આ એકદમ ટ્રેડ ડિસ્કાઉન્ટ કેશ ડિસ્કાઉન્ટનો છેલ્લો સ્ટેપ છે, આમાં કોઈ પ્રોબ્લેમ નહીં હશે તો આપણે આવતીકાલે જે બાય કરીએ અને એની પછાડી જે એક્સપેન્સ થાય એના કેવી રીતના ટ્રીટ કરવાનું એ ટ્રાન્ઝેક્શન જોઈને કાલે આ ચેપ્ટર પૂરું થઈ જશે, બરાબર?